અમદાવાદના શિવરંજની વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના, અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના મામલે અકસ્માતમાં સીસીટીવીમાં સામે આવ્યા છે. સીસીટીવીમાં બે કાર વચ્ચે રેસ લાગી હોવાના સામે આવ્યા પુરાવા દેખાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. બે કાર ચાલક રેસ લગાવતા હોવાનું સામે આવ્યું છે. એક કાર ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. ઘટનામાં એક મહિલાનું મૃત્યુ, ત્રણ લોકો ઘાયલ થયા છે. ફૂટપાથ ઉપર સૂતેલા પરિવાર ઉપર કાર ચઢી ગઈ હતી. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. GJ01RU8964 નંબરથી કારથી થયો હતો. અકસ્માત કાર માલિકનું નામ શૈલેષ શાહ હોવાનું સામે આવ્યું. શૈલેષ શાહ મીઠાખરી વિસ્તારમાં રહે છે. અકસ્માત સર્જનાર I20 કાર ચાલક વિરુદ્ધ 9 મેમો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે અને શૈલેષ શાહે એક પણ ઈ મેમો ભર્યો નથી. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ. જો ફરાર આરોપી હૈ ઉસકી પહેચાન હો ચુકી હૈ નહીં ઓર સીસીટીવી મેં જો રેસિંગ કી બાત સામને આ રહી હૈ વો ક્યા હૈ? પૂરા હાદસા રાતે 12:15 કે આસપાસ જે બના હુઆ માહોલ જિસમે દો ગાડી શિવરંજની ચાવસ્તા સે નહેરૂ નગર કે તરફ જા રહી થી ઓર વહાં પે જો સ્લમ એરિયા પરિવાર જો હૈ મજદૂર લોગ હૈ વો ફૂટપાથ પે સોએ હુએ થે ઓર વહાં પે યે દુર્ઘટના ઘટી હુઈ હૈ. उसमें एक महिला की मौत हुई और अनदर 3% इंजर्ड हुए. पूरे बनाव में फरियाद दाखिल कर दी गई है. गाड़ी के नंबर पे से किसका उसका ओनर कौन है वो भी पता चल गया है और पुलिस इस दिशा में तपास कर रही है कि ये गाड़ी कौन चला रहा था और कितनी स्पीड पे था, इसके CCTV फुटेज और वो सब अभी कब्जे में लिया जा रहा है. साथों साथ FSM और RTO जैसी दो अलग एजेंसी की भी इसमें हम लोग हेल्प लेंगे और पूरा बनाव को गंभीरता से तपास.